सरकार द्वारा खेडूतोने मगफळीना भाव ऊंचा मळे ते माटे सरकारे टेकाना भावे खरीदी करवा माटे जाहेर करवामां आव्युं छे, परंतु अमीरगढ़ तालुकाना खेडूतोने मगफळी वहेंचवा जता हैरान गति थई रही छे। खेडूतोने पोताना मालनो भाव सारो मळी रहे ते माटे टेकाना भाव जाहेर करेल छे। त्यारे आ वर्षे सरकार द्वारा खेडूतोने मगफळीना टेकाना भावे वहेंचवा माटे अगाउ रजिस्ट्रेशन करवानुं कह्युं हतुं, परंतु खेडूतોએ ઊંચો ભાવ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારે આજ રોજ અમીરગઢ તાલુકાના ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે અમીરગઢના સરકારી ગોડાઉનમાં પહોંચ્યા હતા, ત્યારે ગોડાઉન મેનેજર દ્વારા ખેડૂતોને કહ્યું હતું કે મગફળી જે રીતે ટોલીમાં ખુલ્લી લાવી હોય તે અહીંયા ઢકલો કરી દે, પછી સેમ્પલ લઈશું, જો તમારું સેમ્પલ પાસ નહીં થાય તો તમારે મગફળી જાતે ભરીને પાછી લઈ જવી પડશે। આવી મનગઢ વાત કરતા ખેડૂતો વિમાશણમાં મુકાયા હતા। આપણે ખેડૂતોને જણાવવામાં આવે છે, ઉપરથી મેસેજ આવે છે કે સરકાર સુધીના પરિપત્ર મુજબ છૂટી મફારી લાવવાની પોતાના વાહનમાં અને ગોડાઉનમાં છૂટી મફારીનો ઢગલો કર્યો એ બાદ એનું સેમ્પલ લેવામાં આવશે, અને સેમ્પલ લીધા બાદ જો પાસ થાય તો એને સ્વીકારવાની અને ફેલ થાય તો ખેડૂતે પોતાના ખર્ચે પાછી લઈ જવાની રહેશે। સરકારે જે અત્યારે જે તમને આદેશ કર્યો કે આપણે જોડે કોઈ પરિપત્ર છે કે ના? પરિપત્ર મારી પાસે નહીં, એમના મેસેજમાં જ લખેલું આવે છે અને જે છે બાર બોર્ડે આપેલું છે। સર, ખેડૂતોનું કહેવું છે કે અમે ટ્રોલીની અંદર જ મગફળી રાખીએ અને એકવાર ના એમ ના લેવા પછી સેમ્પલ લઈ ના એમ નહીં। ખેડૂતો દ્વારા મગફળીના ઊંચા ભાવ લેવા માટે અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવી ઊંચા ભાવ લેવા માટે જતા હોય છે, ત્યારે સરકારના આવા નીતિ નિયમો ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખે છે। અહીંયા મગફળી વહેંચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે અમારી મગફળીનું સેમ્પલ જો અમારા સાધનમાં જ લેવામાં આવે તો કદાચ અમારી મગફળીનું સેમ્પલ રિજેક્ટ થાય તો અમે અમારી મગફળી આસાનીથી અમારા સાધનમાં જ પરત લઈ જઈ શકીએ, પરંતુ મગફળીનો ઢગલો કર્યા પછી સેમ્પલ રિજેક્ટ થાય તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે। તેથી ચોક્કસ કહી શકાય કે સરકારના આ નિયમોથી ખેડૂતો સાથે શોષણ થઈ રહ્યું છે, અને સરકાર ખેડૂતોના હિતમાં કંઈક યોગ્ય નિર્ણય લે તો જ ખેડૂતોને સાચા અર્થમાં ટેકાના ભાવે ખરીદી કરી કહેવાય। હવે અમે આજે ગુજરાત સરકારે જે મગફળી ખરીદીનો ટેકાના ભાવે જાહેર કરેલું છે એનામાં અમે રજીસ્ટ્રેશન કરાવેલું હતું, તો અમે જ્યારે આ મગફળી લઈને ગોડાઉન ઉપર આવેલા છીએ ત્યારે અમને આ લોકોએ સંતોષકારક જવાબ આપેલો નથી, અને અમને એવું કહેવામાં આવેલું છે કે તમે આખો જે ટ્રેક્ટર લઈને આવ્યા છો એ માલનો ઢગલો ખાલી કરો પછી અમે સેમ્પલ લઈએ, સેમ્પલ લઈને પાસ થાય તો અમે ભરીશું, નહીં તો જતા રહીશું, જતું રહેવાનું ભરીને તમારે એમ। તો અમારું કહેવાનું એમ થાય છે કે સાહેબ તમે ટ્રેક્ટરમાં એક સેમ્પલ લો અને નીચે અમે ઢગલો કરીએ ત્યારે લો, બરાબર ટ્રેક્ટરમાં જ ખ્યાલ આવી જશે કે મફળી માલ કેવો છે ખેડૂતનો એમ। તો પછી આ ગવર્મેન્ટની હેરાન કરવાની નીતિ છે અને ખેડૂતનું શોષણ થઈ રહ્યું છે, અને અમે એને સેમ્પલ લેવા માટે કીધું તો સેમ્પલ લે છે તો મશીન બી ચાલુ નથી એનું સેમ્પલ લેવાનું, તો પછી અમારે કેટલું હેરાન થવાનું સાહેબ? અમારે તો એક જ રજૂઆત છે, ખેડૂત હેરાન ના થાય, શોષણ ના થાય એવી ગવર્મેન્ટ નીતિ રાખે તો ભવિષ્યમાં ભલું થાય, નકર ખેડૂતોને તો આ ને આ રીતે બધી આ રીતે માર્કેટમાં વેચવા જાય તો ભાવ મળતા નથી, અને અહીંયા જે ભાવ રાખેલો છે એ ભાવમાં સરકાર લેવા તૈયાર નથી, તો શું કરવાનું અમારે?